મનરેગા યોજના જાણે કૌભાંડનો પર્યાય બની ચૂકી હોય તેમ એક પછી એક નવા કૌભાંડ બહાર આવી રહ્યા છે. વડોદરા બાદ હવે મહેસાણા જિલ્લામાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું, જેમાં જોબ કાર્ડ બન્યા, બેંક અકાઉન્ટ ખુલ્યા, મજૂરીના રૂપિયા પણ ચૂકવાયા, પણ બધા રૂપિયા ક્યાં જઈ રહ્યા છે તેના વિશે કોઈને કંઈ ખબર જ નથી. સરકારે ગરીબોને તેમના ગામમાં જ કામ મળી રહે તે હેતુથી મનરેગા યોજના અમલમાં મૂકી હતી, પરંતુ આ યોજના જાણે કૌભાંડનો પર્યાય બની ચૂકી હોય તેમ એક પછી એક અનેક કૌભાંડ સામે આવી રહ્યા છે. વડોદરામાં મૃતકોના નામે જોબ કાર્ડ બની ગયાનો કેસ હજુ ચર્ચામાં છે, ત્યાં મહેસાણામાં પણ આ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો. વિજાપુર તાલુકાનું પુદેડા ગામ, જ્યાં મનરેગાના જોબ કાર્ડ તો બન્યા પણ મજૂરોને કામ માટે બોલાવાયા જ નહીં. આ મુદ્દે ગામના એક જાગૃત નાગરિકે તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યારે યુવકે અનેક જગ્યાએ રજૂઆતો કરી છતાં કોઈ યોગ્ય કાર્યવાહી ન કરાઈ. માલુમ પડે છે કે અમારા ગામમાં 200 જેટલા જોબ કાર્ડ બન્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર એક પણ વ્યક્તિએ કામ નથી કર્યું. ફક્ત ને ફક્ત ચોપડા ઉપર ઓનલાઈન કામ દર્શાવી દીધું છે કે આ લોકોએ કામ કર્યું છે અને એ લોકોના ખાતામાં પૈસા પણ આવેલા છે, પણ એ લોકોને મળ્યા નથી. એને કે એમને પૈસા નથી મળ્યા એનું તે લોકો પોતે ખુદ સ્વીકારે છે, કોઈ બીજા પૈસા ઉપાડેલા છે એટીએમ થ્રુ. આખા કૌભાંડ વિશે વાત કરીએ તો ગામમાં 2019ની મનરેગા અંતર્ગત 140થી વધુ જોબ કાર્ડ બન્યા છે, કામની હાજરી પણ પુરાતી હતી, મજૂરીના પૈસા પણ લાભાર્થીઓના એકાઉન્ટમાં જમા થતા હતા, પરંતુ તેમના સુધી રૂપિયા પહોંચ્યા જ નથી. બધા ટ્રાન્ઝેક્શન ઓનલાઈન થતા હતા, હકીકતમાં કોઈને કામ અપાયું નથી. અભણ મજૂરોની ગેરસમજનો પૂરેપૂરો લાભ ઉઠાવી તેમની પાસે બેંક અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા. મજૂરીના 70-75 હજાર રૂપિયા એકાઉન્ટમાં જમા પણ થયા, પરંતુ બેંકના એટીએમ કાર્ડ પણ મજૂરો સુધી પહોંચ્યા નહીં અને રૂપિયા પણ બારોબાર ઉપાડી લેવાયા. અમારા જોબ કાર્ડ બની ગયા છે, અમારા ખાતા ખુલી ગયા છે, એટીએમ અમને આપ્યા નથી, અમારા પૈસા ખરા ને એ ખાતામાંથી બીજા લોકોએ ઉપાડી લીધા છે, અને અમને એમને કીધું હતું કે કામનું સારું કામ કરશું એમ કરીને ખાતા ખોલવા માટે લઈ ગયા, પણ અમને ખાતા ખોલીને એટીએમ આપ્યા જ નથી કે અત્યાર સુધી કોઈ પૈસો આવ્યો જ નથી. અમારા ખાતામાંથી 70-75 હજાર રૂપિયા લોકોએ ઉપાડી લીધા છે. જે લોકો ખાતા ખોલાવવા લઈ ગયા હતા એમને ઉપાડી લીધા છે. ગામનું તો કોઈ સારું થયું નથી. કોને બનાવીને કોણ લઈ ગયેલું એ તો કોઈ ખબર નહીં, પણ ઇનકા ગામનું કામ કરશું, ગામનો નાળિયો કરશું, ગામના રોડ કરશું, એ રીતે ખાતો ખોલાવા લઈ ગયા. ખાતો ખોલી અને પછી અમને મોકલી દીધા પાછા. ખાતામાં કેટલી રકમ જમા થયેલી હતી? મારા ખાતામાં 75-70 હજાર ની થઈ હતી. તમને મળે નથી? એક રૂપિયો મળે નથી. પુદેડા ગામમાં મનરેગાના નામે મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે. કેટલાક લોકો આ યોજનાનો ગેરલાભ ઉઠાવી મજૂરોના હકનો કોળિયો છીનવી રહ્યા છે. મજૂરોના નામે રૂપિયા કોણ ખાઈ રહ્યું છે તે તપાસનો વિષય બન્યું છે. યોગ્ય તપાસ થાય તો અનેક સરકારી અધિકારી સહિત મોટા માથાના નામ પણ ખુલે તો નવાઈ નહીં. સંકેત સિડાના, GSTV, મહેસાણા.